આર્ય સમાજનો એક વ્યક્તિ, અમારી માં ભગવતી સોનબેન મને ગાળો દેતો હોય એવો મેં વિડીયો જોયો. સવારના 7 વાગ્યા છે, જને જ મોઢામાં એવું નથી. હું જે કહેવા જઈ રહ્યો છું, કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે, કારણ કે એની માટે પછી મરવાની તૈયાર રાખવી જોઈએ, તો જ આ બોલાય એમ. એટલે આયર સમાજ આની ખાસ નોંધ લેજો, અકાપા ગઢવીની. હું શું કહેવા માગું છું તમને, એટલા માટે કે આખા સમાજ આયર સમાજને હું દોષ ન આપી શકું, એ મને ખબર છે. એક વ્યક્તિની સજા બધાને ન આપવાની હોય હું જાણું છું, પણ આ વ્યક્તિ એવું બોલે છે, નામ તો મારે બોલવું જ નથી, કારણ કે નામ બોલી તો અમારી માતા એમને માફ ન કરે, એનું નામે મારે મળે ન બોલાય. અમારી માને ગાયું દે ને, અમે નામે ન બોલી. આયર સમાજનો વ્યક્તિ એમ બોલે છે, સોનબાઈ માને ગાયું દે છે, મારી મા ભગવતીને. સોનબાઈમાં એ જ વરોડી, સોનબાઈમાં એ જ પીઠળ, સોનબાઈમાં એ જ ખોડિયાર, અને જહાલની વારે ચડતી હતી ને, ચડી હતી ને એ વરોડી. તમારી આબરુ રાખવા માટે ચારે દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરુ માંથી આવી જાઓ ભાઈ, તો આટલા બધા સમાજ, આખો સમાજ હું દોષી ન થયો એવું. પણ અહીંયા જે બેઠા તેમાંથી એક આયર ડાયર નહોતો, એક એવો બુદ્ધિશાળી આયર નહોતો જેના હૃદયમાં કૃષ્ણ વસતા એવો એક આયર નહોતો, જે કહી ન શકે કે આ ખોટું બોલી રહ્યો છો ભાઈ તું. આ બુદ્ધિ એ માણસ જે બોલતો હતો, એની પૈસા એક ટપોળી જેવી પૈસા કહેવાય એને, એ બોલતો તો એ વ્યક્તિ, એને કોઈ કહેવાનું છે નહીં ભાઈ તમારા સમાજમાંથી, કોઈ આવો મોટો સમાજ છો તમે. ચાણને ચાણ આપણને લૂંટી લેશે, શું ચાણ તમે લૂંટી લેતા? પેલા આપણે કહો તો ચાણ તમે ક્યારે લૂંટાય? પ્રોગ્રામમાં આવી ચાણ અમને લૂંટી લેશે, આપણે વખાણ કરીને. મેં 50 પ્રોગ્રામ કર્યા છે આયર સમાજના, કેટલા 50, 2-2 લાખ રૂપિયા લેશે, કોઈથી 25 રૂપિયા ઉપર આપ્યો નથી આવ્યો અમને, અમે લૂંટી લેશે તમને. આ વ્યક્તિ આવું બોલતો, આખો સમાજ કોઈ તમે કહી ન હોય કહીને વ્યક્તિને કે આવો ચાણ વિશે બોલાય નહીં. અને આનું કારણ શું છે? આ અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી માં વધી પહોંચ્યા ને ભાઈ, વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને ઘેરું દે છે, તમારા વખાણ કર્યા ત્યારે ને હું ગઢવી સમાજના કલાકારને કહું છું કે જો વિચારીને બોલજો ભાઈ, બધાને વિનંતી કરું છું હાથ જોડીને ગઢવી સમાજના કલાકારને, કે કોના વખાણ કરવા એ મહત્વનું બને છે, બધાના વખાણ ન કરાય. આ રાજપૂત સમાજમાં યાદ આવે છે, સ્ટેજ માથે મશ્કરીઓ કરી છે, રાજપૂત સમાજની હાંસી ઉડાવી છે, મેં ઘણા શબ્દ કીધા છે, એક શબ્દ કોઈ રાજપૂત સમાજ મારામાં બોલ્યો નથી. ઇજ્જત કરતા એ લોકો ઇજ્જત કરી શકે, તમે શરમ ન આવી આવું બોલતા? તમને કુળદેવી અમે આપી છે, તમે જેની પૂજા કરો છો ને પીઠળ વરૂડી ખોડિયાર, એ અમારી દીકરી છે. તમે એને ગાયું દેતા હોય તો એના ફળા છે ને પધરાવી દેવાય, તમારે રખાય નહીં, કારણ કે જે માન ગાયું દે ને જે વ્યક્તિ, આ જે વ્યક્તિ બોલ્યો એના કુટુંબને હું કહું છું કે તમે જો કદાચ પૂજા કરતા હોય અમારી કુળદેવી અમારી દીકરીની ચારણની, તો એ ફળાને પધરાવી દેજો, તમે લાયક નથી. જે માન તમે ગાયું દેતા હોય ને પૂજા ન કરે તમને, અમે તમને કુળદેવી આપી તમે શું આપશો અમને ભાઈ? અમે તમને માં આપી તમે અમને શું આપશો ચારણોને? તમે જીમ ફાયમ બોલો ચાણો વિશે, કોઈ આમ આ વ્યક્તિને કોઈ સમજા? આખા સમાજમાં એક ડાયો માણસ નથી? એ તો જવા દો, એ ટાણે બોલ્યો ત્યારે જવા દો. બોલ્યા પછી એક વિડીયો આયરનો નથી આવતો કે આ ખોટું બોલ્યો છે એમ? તળાજાની ધરતી માથે અમારી માને કોઈ ગાયું દેતો ચાણ નહીં ભગવતીને. હું અહીંયા બેઠા બેઠા ચાણ સમાધિ સાક્ષી કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈ પ્રોગ્રામ નહીં કરું. અરે પ્રોગ્રામ તો જવા વાત જાઓ તો મોગલ અમારે સાક્ષી રાખીને કહું છું, તળાજાનું કોઈ પાણી નહીં પીવું. જે ગામમાં અમારી માને ગાયું દે ને એના પાણી ન પીવાય. સમાજ જે આવેદન પત્ર આપે જે નિર્ણય લે મને ખબર નથી, પણ આનું રિઝલ્ટ અમારી મા તમને આપશો. અકાબા ગઢવી કહું છું, હાથરોમાં જો તારી પેઢી ભાઈ પૂરી ન થઈ જાય ને તો તો ધૂળી પડી અમારા ચારણોમાં. અને હું બધી દીકરીને કહું ચારણો નહીં કે આયર સમાજનો જે આ વ્યક્તિ છે બોલ્યો છે એના માટે એક દીવો કરજો, એનું પતન થઈ જાય હાથવાળામાં. બધી દીકરીને કહું છું, એક એક દીવો એક વાર કરજો તમારી માતાજીને યાદ કરીને, એનું પતન થઈ જાય. કાલે કોઈ બોલે નહીં આપણે સામે આવી સમજો, છાતો નથી કર્યામાં. જીમ ફાર્મ તમે બોલી નાખો અમારી મા વિશે, આયુ વિશે વખાણ કર્યા તમારા. મેં તો કોઈ કર્યા જ નથી, મારી વાત ન કરતો, પણ આ કર્યા સ્ટેજ માથે એનું ફળ ભોગવે છે. આ કલાકારો કર્યા ને સ્ટેજ માથે વખાણ, મોટા આસમાને ચડાયા તમને, તમારા ઇતિહાસો દ્વારા આવ્યા, એનું તમે ફળ આપ્યું ચારણોને. કષ્ટ પરમાત્મા તમારો ઈષ્ટદેવ છે. કોઈ માણસ મૃત્યુ પામે ને તારે કૃષ્ણ ભગવાનને યાદ કરે છે. જ્યારે કૃષ્ણ પરમાત્મા જયારે પોતાના શરીરનો ત્યાગ કરતા તારે ચારણોની ઉપાસના કરી હતી. 12મા સ્કંદમાં લખ્યું છે, ભાગવતમાં વાંચજો કોક દિવસ, તમને ખબર પડે ચારણો શું છે. તમારો ઈષ્ટદેવ જો અમારી ઉપાસના કરતો એ ચારણો તમે ગાયું દેશો, એની માને ગાયું દેશો. તમે સોડિયું કહો છો, 2 રૂપિયા તમે અમારી કિંમત કરો છો, 2 રૂપિયા અમે ચારણને ભગાડી દેવાનો, 2 રૂપિયા લેવાની કોમ છીએ અમે ભાઈ. કોઈ બુદ્ધિ આખા સમાજમાં કોઈ બુદ્ધિશાળી ના મળ્યો. હું આખા સમાજ એટલા માટે નથી કહેતો,
કારણ કે એક વ્યક્તિની ભૂલ આખા સમાજને ન અપાય, હું જાણું છું. ઘણા બધા કલાકારો હોય છે, ઘણા ચાણો હોય છે, આયર સમાજે ભાઈબંધી હોય છે, મિત્રતા હોય છે, ધંધા હોય છે, એટલે આખા સમાજમાં તેલ ભરવા માટે અમે નથી માગતા. પણ આ વ્યક્તિને કોક ટકોર કરજો, યાદ એને યાદ અપાવજો કે ચાણ શું છે ભાઈ. આટલો બુદ્ધિહીન માણસ આયર સમાજમાં છે, આજ મને ખબર પડી ભાઈ, જેને બોલવાનો કોઈ સહેજ નથી, જેમ ફામ બોલી નાખે છે. અને બધા કલાકારને હું વિનંતી કરું છું, ગઢવી સમાજના કલાકારને કે મહેરબાની કરી હવે આ દો દિવસ ગઢવી થઈ જાય, એક વાર ગઢવી થઈ જાય, નથી દેવું. આપણે કલાકાર ઘરથી વાંકી લઈશું, ભેંસું ચાલી લઈશું ભાઈ, આમ આમ નથી કરવું, જવા દો, બહુ કરી નાખ્યું. અને હું તો સમાજ માટે જેલમાં છું, હું હું હકાબા મળશે તો સમાજ માટે જ મરવાના, એ મને યાદ છે, એ મારો મત ખબર છે. હું એટલે મને કોઈ પરવા જ નથી દુનિયાની, બાકી મારા સમાજ વિશે, મારી મા વિશે કોઈ બોલતો હોય છે અને મારા સમાજ વિશે, હકાબા ગઢવી પહેલા બોલશે બોલશે ને બોલશે. હું આખો રાતે આજ 12 વાગ્યા ત્યારે મારા પાસે વિડીયો આવ્યો, આટલા ટાઈમમાં એક આયર સમાજના એક વ્યક્તિ એમ ન કીધું કે આ ખોટું બોલ્યો છે મારો વ્યક્તિ. ચાણા તમે હાવ મામૂલી સમજી ગયા, રાજ ઉથલા ઉથલ પાથલ કરવાના દાખલા છે અમારા ચાણોના. અમે જેને અમારે કઈ અમને અમારે તમને મારવાની જરૂર નથી ભાઈ, તમને ગાયો દેવાની જરૂર નથી, કારણ કે અમારા લોહીમાં નથી અમે તમને ગાયો દીધી. અમે તમને ટુકાવા દેતા હોય તો શરમ આવે અમને. અમે તમને મામા કહેતા હતા, મોહર માથે કલક લગાડવા, ભાઈ કોણ છે જરા સમજાવજો, મામા 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 કરતા હતા. ભાણુપા આપણું પોતાનું છે, આ કઈ લેવા નથી, કઈ વાંધો નહીં. અને તમે કહો ગઢવી લૂંટી લેશે, શું ભાઈ તમને લૂંટી લીધા. અમે સમાજને હું કહું છું કે તમે આનું અભિધાની નોંધ લઈજો, હલો જે તમારા સમાજમાં જે વ્યક્તિ બોલ્યો તળાજામાં એને તમે જરા એને એને સમજાવજો ભાઈ, યોગ્ય નથી. રાફડા સોના ન હોય ભાઈ તળાજામાં બોલાય, આયર સમાજના વ્યક્તિને કહું છું. નાગણું હજી હોય નાગણિયું, હજી અમારા નિહળા સોના નથી. ચાહે શહેરની દીકરી હોય, ચાહે નિહળાની દીકરી હોય ચાલની, ચાહે ગામડાની હોય, એને એને હું વિનંતી કરું છું કે એક અધો જીવો તો તમારી મારું નામ લઈને કરજો કે આનું પતન થાય ને ખબર પડે. હાથ વરમાં ભાઈ તારી પેઢી પૂરી નથી જાય તો અમે ચાળ મટી દી. શહેર જેવું શહેર નહીં. ગિરીશાપા સોનબેમાના ભત્રીજા એના એકમાં જર્જરે આવી ગયા બોલતા બોલતા. આપણા વડાપ્રધાન ઈ જો એમ કહેતા હોય કે સીધા નારાયણના નારાયણના વિષ્ણુ પરમાત્માના વંશજો હશે, ચારણો સીધી લીટીના વારસદાર છે, તો તમને ખબર નથી પડતી. આટલા સમાજ છે, કોઈ અમારો અપમાન થાય, રાજપૂત હોય, બ્રાહ્મણ હોય, પટેલ હોય, કોળી હોય, ભરવાડ હોય, રબારી હોય, આ સમાજમાંથી કોઈ અમારું અપમાન કર્યું નહીં. ચારણોનું ચારણને પૂછે છે, લોકો ચારને માને છે, એને ખબર છે ચારની દીકરીઓ આપણી આય છે, આપણી જગતંબા છે, એનું અપમાન ન કરાય. આખા સમાજમાં તમને ખબર ન પડી હે દી કહેવાય યાર. એ મને એમ થાય છે અત્યારે હું છડી ખાલ દો મારા પેટમાં, એવું મને થાય અત્યારે થાય ને, અમારી માને તમે ગાયું દીધી છે, છોડ્યું કીધી. દીકરી હોય જગતા એને સકાર લો ને સાહેબ, તો તમારો ભાવ સુધરી જાય. ઈ છે જાણે દીકરીઓ છોડ્યું. માતાજી તમે જેમ ફાવે મા વિશે બોલી નાખો, થોડી તો મર્યાદા રાખો. તમે કયા કુળમાં જન્મા, તમારો ઈષ્ટદેવ કૃષ્ણ છે, તમારા આવા આવા નામ હતા, એમાં એની માથે તમે પાણી ફેલ્યો કોઈ એક સેકન્ડમાં. આ ઓલા વ્યક્તિને હું કહી રહ્યો છું હાલમાં, કારણ કે હું તુકાવો નથી આવતો, કારણ કે મારા લોહીમાં હતી તું કહેવાનું, એટલે તમે કહું છું ભાઈ. હું મામા તો હું હવે કહીશ નહીં, તમે એટલા માટે કહું છું ભાઈ. આયર છો ને તો આયર આયરને ખબર હોવી જોઈએ, તમને કોઈ કહેવાનું નથી. સમાજ હવે જે આવેદન પત્ર આપે કે જે સમાજ આનો નિર્ણય કરે, મને ખબર નથી શું સમાજ નિર્ણય કરવાનો છે આનો. પણ જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે આયર સમાજના વ્યક્તિએ, એને સજા તો માતાજી આપશે આપશે ને આપશે. તે હાથમાં પેઢીઓ ભૂલી ન થાય ને તો અમે માતાજીને પૂજીને કામી છે. એટલે સમાજ આયર સમાજ આ મારા વિડીયોની ખાસ નોંધ લેજો. ચાર સમાજ તો મારો જોવાનો જ છે આ વિડીયો. આ વિડીયો હમણાં હું મૂકી દઉં ફેસબુક યુટ્યુબ પાસે, આખી દુનિયા ભલે જોતી હોય, દુનિયાને ખબર તો પડે કે આવો એક સમાજ છે જેમાં આવા માણસો રહે છે જેને બોલવાનો ભાન નથી. આખો સમાજ તો એ હાજર ન હોય હું માનું છું, એ સમાજનો કોઈ વાંક નહીં. પણ અહીંયા જે બેઠા તે માંથી કોઈ ડાયો માણસ નતો બુદ્ધિશાળી,
બધાનું મગજ બેન મારી ગયું હતું. એક એક માણસ નો બોલી કહો કે ભાઈ બંધ થઈ જાય, આવું ન બોલાય. હવે તમે જાણો, માતાજી જાણે, પણ જે તમે આ કાર્ય કર્યું છે, જે તમે આ શબ્દ બોલ્યા છો, એનું પરિણામ તમને માતાજી આપશે, આપશે, આપશે. હાથ વાગી હકાભા ઘડવી બોલે છે. હાથ ત્વરામાં જો પેઢીઓ પૂરી ન થાય ને તો નકામો છે જીવનમાં. હું જીવિતતા સુધી તળાજાના પાદરમાં કોઈ દીવું પાણી નહીં પીવું, ક્યાં કોઈ દીવું પ્રોગ્રામ નહીં કરું. જેથી હું તળાજામાં પ્રોગ્રામ કરી દીધી, મારા સમાજને કહું છું, મને બજાર વચ્ચે મારી નાખજો. હકાભા ઘડવી બોલ્યા પછી ફરતા નથી. અરે હાય હાય હાય, તમારા જેવા વ્યક્તિ આવું બોલે, બહુ બહુ એટલે બહુ દુઃખની વાત છે. જેને તમે મામાની ઉપમા આપી, મોહરમાં ત્યાં કલંક ચડાવી દીધું. ભાઈ તમે તો ક્યાંથી આવ્યા છો ને? શબ્દમાં કોઈ શું બોલું ખબર નથી. હું તમારા ઈષ્ટદેવ વિશે અમે બોલશું તો તમે સહન કરી લેશો ખરા? ઈષ્ટદેવને તમારા અમે બે શબ્દ ખરાબ બોલી તમે સહન કરશો નહીં કરો? તો અમને હક છે, અમારી મા વિશે તમે ના બોલ્યો કોઈ. અને હું કલાકાર છું જ નહીં, હું તો ચાંદ છું. મારે ચાંદ તરીકે રહેવાનું, ચાંદ તરીકે મરવાનું છે. પ્રોગ્રામ તો હું ઘંટી આપશું નહીં, મને તો કોઈ છે. અને આજે મારો પ્રોગ્રામ છે કચ્છમાં, અહીંયા હું અહીંયાથી આયર સમાધાન ગામડા છે, ત્યાંથી જ હું જવાનો છું. પહેલા આ વિડીયોમાં તમને એમ લાગે દાદા જરાય ખોટું બોલ્યા છે, તમે મને પાછા ફોન કરજો. આયર સમાજને કહું છું, આ વિડીયોમાં એક પણ શબ્દ મારો ખોટો લાગે તો મને ફોન કરજો. હજી સુધી એક આયર સમાજના એક વ્યક્તિને બોલે, એક આવો મોટો સમાજ છે કે ચારે દીકરીને અપમાન ન કરાય. એની ભગવતી તમે પૂજો છો એ પડા હે ને, ન કરે તમે. તમે ભાઈ સાચો લાગતો હોય તમને કે ભાઈ સાચું બોલ્યો છે તો ફળા પધરાઈ દેવાય તમારે, પૂજાય નહીં. કે એ ગાયું છે ને સોનભાઈ નથી દીધી, તમે પૂજો છો. વરુડી છે, પીઠળ છે, ખોડિયા છે, એને ગાયું દીધી માની લીધું તમે.